સમગ્ર ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ઘાતક બનતા પરિસ્થિતિ ખૂબ જ બેકાબૂ બની ગઈ હતી. તેથી રાજ્યના પ્રાસંગિક અને ધાર્મિક કાર્યક્રમો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તો બીજી તરફ કોરોના મહામારી વધુ ન ફેલાય અને કોરોનાને અટકાવવા માટે રાજ્યના તમામ નાના મોટા મંદિરો બંધ કરી દેવામાં આવ્યા હતા, જેમાં 16 એપ્રિલથી મા અંબાનું મંદિર બંધ કરી દેવામાં આવ્યું હતું. અને હવે કોરોનાની રફતાર ધીમી પડતા 59 દિવસ બાદ યાત્રાધામ અંબાજી આગામી 12મી જૂનથી ખુલ્લું મૂકવામાં આવશે. જો કે સમગ્ર રાજ્યભરમાં કેટલાક નાના મોટા તમામ મંદિરો ખોલી દેવામાં આવ્યા છે, પણ અત્યારે ગુજરાતનું જ નહીં પણ સમગ્ર ભારતમાં જાણીતું તીર્થસ્થળ મા અંબાનું મંદિર હજુ સુધી ખોલવામાં આવ્યું નથી અને મા અંબાના કરોડો ભક્તો માતાજીના દર્શનની રાહ જોઈ રહ્યા છે. ત્યારે અંબાજી મંદિરમાં વધુ ભીડભાડ ન થાય અને કોવિડના નિયમોનું પાલન થાય તેવા અંબાજી મંદિરે યાત્રિકોમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેમજ કોરોના સંકટ વચ્ચે હાલમાં સરકાર દ્વારા વધુ છૂટછાટ આપવામાં આવતા વેપારી વર્ગમાં પણ ખુશી જોવા મળી રહી છે. તો બીજી તરફ 12મી જૂને મા અંબાનું મંદિર ખુલવા જઈ રહ્યું છે ત્યારે કોરોના મહામારીના પગલે મંદિરને બંધ રાખવામાં આવતા 2 કરોડ જેટલી દાનની આવકમાં નુકસાન થયું હોવાનું અનુમાન છે. મંદિરની આવક 1 વર્ષમાં અડધી ઘટી ગઈ છે. જગતજનની મા અંબાના ધામમાં દર વર્ષે 50 થી 55 કરોડનું દાન આવે છે. જો કે આ વર્ષે એપ્રિલ માસમાં કોરોના મહામારીના સંક્રમણના પગલે મંદિરના દરવાજા ભક્તો માટે બંધ કરી દેવાયા હતા, જેના લીધે અંબાજીમાં આવતા ભક્તોથી જેમના ઘર ચાલતા હતા તેવા પ્રત્યક્ષ કે પરોક્ષ 5000 પરિવારોના આર્થિક ભારણ ઉપર સીધી અસર પહોંચી હતી. મા અંબાના દર્શન કરવા આવનાર દર્શનાર્થીઓને મા અંબાના સિંહની સવારીવાળા ગર્ભગૃહ સામે ઊભા રહેવા દેવામાં આવશે નહીં, પણ ચાલતા ચાલતા જ દર્શનાર્થીએ દર્શન કરી લેવા પડશે.